नमस्कार विद्यार्थी मित्रों, आपनुं स्वागत छे आजना वीडियो में। आज आपणे धोरण 11 प्रकरण नंबर 4 गाणितिक अनुमाननो सिद्धांत शुरू करवा जई रह्या छे। गाणितिक अनुमाननो सिद्धांत, एनी माटे पहेला आपणे गाणितिक अनुमान शुं होय छे एना विशे थोड़ीक बेजिक माहिती मेळवीए। बराबर, तो सौथी पहेला अनुमानिक विचार शक्ति ए गाणित संकल्पनाना पायानी चावी छे। अनुमानिक विचार शक्ति एटले के आपणे कोई पण वस्तुनो अनुमान लगाड़ी शकीए, अनुमान थी आपणे आगळ परिणामों मेळवी शकीए, ए एक गणितनो बेजिक पायानो सिद्धांत छे। बराबर, एनी पर आपणुं गणित चालू होय छे के आपणे कोई पण एक वस्तु उपरथी बीजी वस्तुनो अनुमान लगाड़ी शकीए छीए अने परिणाम सुधी पहोंची शकीए छीए, आगळनी वस्तुओ आपणे शोधी शकीए छीए, एटले ए गणितमां उपयोगी होय छे खूब। बराबर, एटले के अनुमान लगाड़वानी जे शक्ति छे गणितनो पायानो चावी छे। बराबर, अनुमानिक विचार शक्तिनु एक उदाहरण आपूँ तो कि एक ए सिद्धांत अपने एक वाक्य आपेलू छे के सॉक्रेटिस ए पुरुष छे। बराबर, बीजू वाक्य एवं कहे छे बधा ज पुरुषों मर्त्य छे। बराबर, एनो मतलब जो अहीं शुं थाय के जो सॉक्रेटिस छे पुरुष छे अने पुरुष बधा मर्त्य छे, एटले आपणे एवुं कही शकीए कि सॉक्रेटिस छे पण मर्त्य छे। समझाणुं? तो अहीं सीधुं तेना परथी आपणे सी वाक्य बनावी शकीए कि सॉक्रेटिस मर्त्य छे। आ गाणितिक नो अनुमान शक्ति अनुमान विचार शक्ति छे गणितनी। बराबर, आवो आपणे पहेला पण उदाहरण बीजा करी शक्या छीए कि जो ए बराबर बी होय अने बी बराबर सी होय तो आपणे सीधे सीधू ए बराबर सी लखी शकीए। आ पण एक अनुमानिक विचार शक्तिनुं उदाहरण ज छे, एवुं ज उदाहरण अहींया पण आपेलुं छे। बराबर, जो अहीं सी सत्य थाय एनी माटे शुं एक पायानी जरूरियात होय छे कि ए अने बी पण सत्य होवा जोईए। जो ए अने बी सत्य होय तो सी नी सत्यता साबित थाय। बराबर, ए अने बी साचा होय तो सी पण साचुं ज थाय। एटले आपणे जो सी ने साचुं छे एवुं साबित करवुं होय एनी माटे खाली आपणे पहेला ए अने बी सत्य छे ज जोवुं पड़े। जो ए बे सत्य होय तो सी आपोआप ज सत्य थई जाय। हवे गाणितिक उदाहरण जोईए एनुं के जो ए पहेलू सिद्धांत आपेलू पहेलू वाक्य आपेलू छे 8 बे वडे विभाज्य छे। 8 छे ए बे वडे विभाज्य छे अने बे बीजू सिद्धांत वाक्य आपेलू छे के बे वडे विभाज्य बधी संख्याओ युग्म संख्या छे। बराबर, શું કીધું છે? 8 છે વિભાજ્ય છે બે વડે અને બે વડે વિભાજ્ય બધી સંખ્યાઓ યુગ્મ છે, એટલે 8 સીધે સીધું યુગ્મ છે એવું કહી શકીએ, એટલે માટે 8 એ યુગ્મ સંખ્યા છે। પણ 8 ને યુગ્મ થવા માટે સાબિત કરવું હોય એની માટે આપણે આ બે સત્ય છે સાબિત કરવું પડે કે 8 છે બે વડે વિભાજ્ય છે અને બે વડે વિભાજ્ય બધી સંખ્યાઓ યુગ્મ છે, એ બે સત્ય હોય તો આપોઆપ જ ત્રીજું વિધાન સત્ય થઈ જાય। તો આ હતો સામાન્ય અનુમાનિક વિચાર શક્તિ। બરાબર, હવે વિષયામય ભૂખ જોઈએ। આવી રીતે તકતીઓ મૂકેલી છે। બરાબર, હવે આવી રીતે જો ક્રમશઃ તકતી મૂકેલી હોય અને આ પહેલી તકતીને આપણે ધક્કો મારીને પાડીએ તો આનો ધક્કો બીજી તકતીને લાગે, બીજી તકતીનો ધક્કો ત્રીજી, ત્રીજીને ચોથીને લાગે અને ચોથીને પાંચમીનો લાગે। બરાબર, એટલે બધી જ તકતીઓ નીચે પડી જશે। બરાબર, આ વસ્તુને આપણે સમજીએ, જો એ વિધાન છે પ્રથમ તકતી પડશે અને બી વિધાન એવું થાય કે પ્રથમ તકતી પડવાની ઘટના બને તો તેની તરત જ પછીની તકતી જરૂર પડશે તેમ જાણવું પર્યાપ્ત છે। આ ગાણિતિક અનુમાનનો પાયાનો સિદ્ધાંત છે। બરાબર, આ ગાણિતિક અનુમાનનો પાયાનો સિદ્ધાંત શું કહે છે કે જો પ્રથમ તકતી પડશે એની પછીની તરત જે બીજી તકતી છે એ પણ પડશે, એ પડશે એટલે બધી ઓટોમેટિક એક પછી એક પડી જવાની, પણ એટલું જાણી લઈએ આપણે કે જો પ્રથમ તકતી પડશે તો એની પછીની તરત પછીની જે તકતી છે એ પણ પડશે, એટલું જાણી લઈએ એ આપણી માટે પર્યાપ્ત છે કે બધી જ તકતીઓ પડવાની છે। કારણ કે જો પહેલી પડશે એની માટે આ બીજી છે, બરાબર, પહેલી આ છે તો એની માટે આ બીજી છે તો એ પણ પડશે, આ બેની વાત કરીએ એની માટે આ પહેલી અને આ બીજી થઈ જાય તો એ પણ પડવાની, એટલે પહેલી તકતી પડે તો એની પછી તરત પછીની તકતી પણ પડવાની, એટલું આપણે જાણી લઈએ તો એટલું પર્યાપ્ત છે કે આપણે કહી શકીએ કે બધી જ તકતીઓ પડવાની। આ છે એ ગાણિતિક અનુમાનનો પાયાનો સિદ્ધાંત છે કે જો આ હશે તો આ થશે અને એના પરથી બીજું બધું થવાનું એ આપણે માણી શકીએ। બરાબર, કે પહેલી તકતી પડશે તો બીજી પડવાની અને બીજી પડવાની એની પછીની તરત એટલે બધી જ તકતીઓ પડવાની। એક દ્રષ્ટાંત આપેલું છે અહીંયા કે જો 1+2+3+n સુધી બધાનો સરવાળો એ બરાબર, આપણી પાસે એક એવો સૂત્ર છે કે n કૌંસમાં n વત્તા
એકના છેદમાં બે આ થાય. તો આ સાબિત કરવા માટે આપણે શું કરવું જોઈએ, ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત કઈ રીતે લગાડી શકીએ. તો સૌથી પહેલાં આપણે જોવું પડે કે આમાં એક માટે આ સત્ય છે કે નહીં, બરાબર. કારણ કે જો આમાં આ ડાયરેક્ટ આપણે એ રીતના સાબિત કરવું હોય કે આ સત્ય છે કે નહીં, તો શું કરવું પડે, પહેલાં એક લેવો પડે, પછી બે માટે, પછી ત્રણ માટે, પછી ચાર માટે, એવી રીતે છેક આપણે એન સુધીની સંખ્યાઓ લેવી પડે અને બધા માટે ચકાસવું પડે કે આ જમણી બાજુ બરાબર ડાબી બાજુ આવે છે કે નહીં, બરાબર. દાખલા તરીકે પહેલાં એક લઈએ તો આ બાજુ એક જ, એક વત્તા કાંઈ છે જ નહીં, બરાબર, એક જ સંખ્યા. અને એન બરાબર એક લઈએ તો એક, એક વત્તા એકના છેદમાં બે બરાબર બેના છેદમાં બે બરાબર એક, એટલે એક બરાબર એક આવ્યું, એટલે એક માટે સત્ય છે. પછી આપણે લઈએ બે, તો આ બાજુ એક બે છે, બરાબર, એક વત્તા બે એટલે થઈ જશે ત્રણ, તો આ બાજુ ત્રણ થઈ ગયું. અને આ બાજુ જો બે લઈએ તો બે કૌંસમાં બે વત્તા એકના છેદમાં બે, તો આ બરાબર ત્રણ, આવલો બે માટે પણ સત્ય છે. આવી રીતના પછી ત્રણ માટે જોઈએ, ચાર માટે, એવી રીતના ક્યાં સુધી જવું પડે, અનંત સુધી આપણે જવું જોઈએ. તો આવું કરવું આપણી માટે શક્ય નથી કે અનંત સુધી આપણે આવી રીતના જઈ શકીએ નહીં, બરાબર. તો એની માટે ગાણિતિક અનુમાનનો જે પાયા સિદ્ધાંત છે એની જરૂર પડે છે, બરાબર. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી આપણે આ સાબિત કરી શકીએ કે આ સત્ય છે કે નહીં, બરાબર. હવે આપણે જોયું કે જે આગળ આપણે એક દ્રષ્ટાંતમાં હતું એ સાબિત કરવું હોય તો આપણી માટે, એની માટે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત ઉપયોગમાં લેવો જોઈએ, બરાબર. કારણ કે સીધી રીતે આપણે એને કરી શકીએ નહીં. તો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત શું કહે છે કે ધારો કે પ્રાકૃતિક સંખ્યાઓ એન સંબંધી એક વિધાન પી ઓફ એન આપેલું છે. આ હંમેશા પ્રાકૃતિક સંખ્યાઓ માટે જ હશે, બરાબર. ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત પ્રાકૃતિક સંખ્યાઓ માટે જ હોય છે, બરાબર. પ્રાકૃતિક સંખ્યાઓ સાથે સંબંધી એક વિધાન પી ઓફ એન આપેલું છે, બરાબર. એક વિધાન એન બરાબર એક માટે સત્ય હોય એટલે કે પી ઓફ વન સત્ય હોય, બરાબર. વિધાન છે એ એક માટે સત્ય હોય, જેમ કે હમણાં આપણે ચકાસ્યું હતું એમાં એક વત્તા બે વત્તા ત્રણવાળા દ્રષ્ટાંત આપણે જોયું હતું, બરાબર. અહીંયા હતું એન, એન પ્લસ વનના છેદમાં બે, તો એક માટે સત્ય હોવું જોઈએ. અહીંયા એક લઉં તો અહીંયા એક લઈને જોઈએ આખાને આપણે પી ઓફ એન કહીએ, બરાબર. પી ઓફ એન બરાબર આ બરાબર આ છે, આવી રીતના. તો પી ઓફ વન માટે સત્ય હોવું જોઈએ. તો પી ઓફ વન એટલે આ બાજુથી એક લેવાનું, આ બાજુથી એનની જગ્યાએ એક મૂકવાનો, તો આ થઈ ગયું એક, બરાબર. તો આ પી ઓફ વન માટે આ સત્ય થયું, કારણ કે એક બરાબર એક જવાબ આવ્યો, બરાબર. જમણી બાજુ બરાબર ડાબી બાજુ આવી, તો પી ઓફ વન માટે આ સત્ય છે. હવે બીજું, જો વિધાન એન બરાબર કે માટે સત્ય હોય તો વિધાન એન પ્લસ એન બરાબર કે પ્લસ વન માટે પણ સત્ય હોય, એટલે કે પી ઓફ કે ની સત્યાર્થતા પરથી પી ઓફ કે પ્લસ વનની સત્યાર્થતા સાબિત થાય તો પી ઓફ એન એ તમામ પ્રાકૃતિક સંખ્યાઓ એન માટે સત્ય છે. શું કીધું છે કે જો પી ઓફ વન સત્ય હોય અને પી ઓફ કેની સત્યાર્થતા પરથી પી ઓફ કે પ્લસ વનની સત્યાર્થતા સાબિત થાય તો પી ઓફ એન એ તમામ પ્રાકૃતિક સંખ્યાઓ એન માટે સત્ય છે. એટલે કે પી ઓફ એન માટે સત્ય થયું, પી ઓફ કે માટે સત્ય લઈ લઈએ અને એના ઉપરથી આપણે પી ઓફ કે પ્લસ વન માટે સત્ય સાબિત કરી દઈએ તો આ બધી જ સંખ્યાઓ એન માટે સત્ય સાબિત થાય. એટલે પી ઓફ વન માટે આ સત્ય છે. હવે આની માટે આપણે પી ઓફ કે માટે સત્ય છે એવું લઈ લેવાનું, એટલે કે અહીંયા વન પ્લસ ટુ પ્લસ થ્રી અપ ટુ ક્યાં સુધી, કે સુધી, અહીંયા થઈ જશે કે કે પ્લસ વન છેદમાં બે, આ સત્ય છે એવું લઈ લીધું. એક માટે સત્ય સાબિત કર્યું, કે માટે સત્ય લઈ લીધું, ને હવે પી ઓફ કે પ્લસ વન માટે આપણે સત્ય છે એમ સાબિત કરવાનું. જો સત્ય સાબિત થાય તો આ બધા જ એનની બધી જ કિંમત માટે આ સત્ય છે એવું કહી શકીએ, બરાબર. આ સાચું છે એમ કહી શકીએ. તો આ છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત કે પી ઓફ વન માટે સત્ય સાબિત કરવાનું, પી ઓફ કે માટે સત્ય સાબિત લઈ લેવાનું અને પી ઓફ કે પ્લસ વન માટે સત્ય સાબિત કરી દેવાનું. કોનો ઉપયોગ કરીને? પી ઓફ કે નો ઉપયોગ કરીને. તો આ છે બેઝિક ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. આ એક સિદ્ધાંત ઉપર આપણે આખી પ્રકરણમાં દાખલાઓ કરીશું, બરાબર.